મથુરા હોય, ગોકુળ હોય, વૃંદાવન હોય, શ્રીનાથ દ્વારા હોય, શામળાજી હોય કે દ્વારકા હોય કે પછી ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, તમામ જગ્યાઓ પર આજે કૃષ્ણ જન્મની ઉજવણી થનાર છે. રાત્રે 12 વાગે જ્યારે ઉજવણી થશે ત્યારે એક ભક્તિભય ભર્યો માહોલ જોવા મળશે. મહત્વની વાત એ છે કે અત્યારે નડિયાદની વાત કરવામાં આવે તો નડિયાદના એક ગ્રુપ દ્વારા ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર ગોમતીના કિનારે અત્યારે રાસલીલા કરતા જોવા મળી રહ્યા છે. ભક્તિની એક અલગ પ્રકારની આ પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોપીઓ સાથે મળતા હતા ત્યારે તેઓ રાસ રચાવતા હતા અને તેથી જ આ યુવકો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે તેઓ પણ ભગવાનના મંદિરની સામે જ આ પ્રકારનું એક ગરબો કરશે અને ભગવાનને અનોખી રીતે ભક્તિની અંદર લીન થતા જોવા મળશે. કોના દ્વારા સમગ્ર વિચાર આવે છે અનિલભાઈ, આ સમગ્ર વિચાર કઈ રીતે આવ્યો? હા સર, મારું નામ અનિલ કુમાર છે અને સર અમારે અત્યારે નડિયાદની રોકસ્ટાર ટીમ છે. અમે એવું વિચારતા હતા કે સમગ્ર બધે રાજ્યમાં આપણે આ ગરબાનું આયોજન થાય, જન્માષ્ટમીનું આયોજન થાય છે, તો આ વખતે અમારી ટીમે એવું વિચાર્યું કે આપણે ડાકોરી નગરીમાં જઈને અને ગોમતી તળાવ જઈને આપણે એવી રીતે કૃષ્ણને રાજી કરીએ અને રણછોડરાયના ગરબા રમીએ. આ વખતે એવી ઈચ્છાથી આ બાળકોની, એટલે સમગ્ર બાળકો આ વખતે ગરબાનું આયોજન ગોમતી તળાવ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે જ્યારે એક ભક્તિનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે રાસલીલા રચાવતા હોય છે, ડાકોરની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે યુવક અને યુવતીઓ દ્વારા એક રાસલીલા રચાવવામાં આવી રહી છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મની ઉજવણી થનાર છે અને આવતીકાલે સવારે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવનાર છે. કેમેરા પર્સન નિકેશ સોની સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ડાકોર.